नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात नी अंदर अगर आपणे बे पार्ट में प्रथम चेप्टर नी वात करी एटले के प्रथम आपणो प्रकरण छे वनस्पति में पोषण। आ प्रकरण नी अंदर आपणे बे पार्ट में घणी बधी वस्तु जोई गया, एनी एक हाईलाइट द्वारा माहिती मेळवी लईए। परावलंबी स्वावलंबी आपणे गई काले जोयुं हतुं के प्रकाश संश्लेषण की प्रक्रिया कई रीते थाय छे, पाणीओने अथवा तो खनिज तत्वोने मूल थी पर्ण सुधी कई रीते पहोंचाड़वामां आवे छे, अथवा तो आपणे प्रकाश संश्लेषण की प्रक्रिया जोई हती बराबर। तो आजे आपणे पार्ट 3 नी अंदर एटले के मारा अंदाज थी आ चेप्टर नो आ प्रकरण नो छेलो पार्ट, आना पछी डायरेक्ट आपणे आनी टेस्ट मूकीशुं ऑनलाइन टेस्ट बराबर। तो आज आपणे अमुक मुद्दा જોવાના છે, તો એ મુદ્દાની અંદર કાલે આપણે આ મુદ્દાની ચર્ચા કરી હતી કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, એમાં આપણે પરપોષીની વાત કરી, આપણે જો એની વાત કરીએ તો ફરીથી સમજાઈ જાય, અમરવેલની વાત કરી હતી તો કે અમરવેલ છે એ પોતાનો ખોરાક પોતાની રીતે મેળવતી નથી, તો શું કરે છે તો કે એ અન્ય વૃક્ષ ઉપર અથવા તો અન્ય છોડની ઉપર પોતે ઉગી નીકળે છે, અને એ યજમાન વૃક્ષ, મેં એવો શબ્દ કીધો તો કે જે વૃક્ષ એને પોષણ પૂરું પાડતું હોય એને શું કહેવાય તો કે યજમાન વૃક્ષ કહેવાય, આ યજમાન વૃક્ષ દ્વારા પોતાનું પોષણ મેળવે છે। તો આ અન્ય પ્રકારમાં આ એક પરપોષી પ્રકાર થયો। હવે એક આશ્ચર્યજનક ટોપિક છે આપણી પાસે, તો કે કીટાહારી વનસ્પતિઓ। કીટાહારી વનસ્પતિઓ એટલે શું, તો કે જીવજંતુ, નાના નાના સૂક્ષ્મ જીવો, જીવજંતુઓનો વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે। પહેલા તો આપને એક પ્રશ્ન થાય કે કોઈ પણ વનસ્પતિ છે એ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, તો કે હા, જો જોઈએ ટેક્સ્ટ બુક ની અંદર પણ આપણે કળસવર્ણ નામની એક વનસ્પતિ આપી છે, એટલે કે કળસવર્ણ ટૂંકમાં એના પાંદડા કળસ જેવા હોય છે, અથવા તો આપણે ક્યાંય બગીચાની અંદર આટા મારતા હોઈએ ત્યારે કોઈ કમળનું ફૂલ છે અથવા તો કોઈ અન્ય એવા સુગંધી ફૂલો છે કે જેની અંદર કોઈ કીટકો મરીને એની વચલી સપાટી ઉપર પડેલા જોવા મળે છે, તો હકીકતે આ કીટકો ત્યાં કઈ રીતે મરે છે, તો કે આપણે કળસવર્ણનું કીધું છે, તો કે કળસવર્ણની અંદરની રચના આપણે બતાવી છે, તો કે રૂવાટીવાળી રચના હોય છે કે જેની અંદર કોઈ કીટક અંદર પ્રવેશે અને એની રૂવાટીવાળી જગ્યાની અંદર આપણે કળસવર્ણનો અવયવ ભાગ આવ્યો છે, તો આની અંદર રૂવાટીવાળી જગ્યા હોય છે, એટલે કીટક જેવો આની અંદર પ્રવેશે અને આ રૂવાટીની અંદર ફસાય જાય, પછી આ કળસવર્ણનું મુખ હોય એ બંધ થઈ જાય, બંધ થઈ જાય એટલે શું થાય, તો કે કીટક છે એ અંદર ફસાઈ જાય છે અને આ કળસવર્ણ એને ચૂસીને અથવા તો એમાં પોષણ મેળવી શકે છે। તો આ કીટકહારી વનસ્પતિ થઈ કે જે કીટકોનો પોષણ માટે ઉપયોગ કરતી હોય, તો આ સમજવા જેવી બાબત છે। આપણે ક્યારેક આવા શબ્દથી આશ્ચર્ય અનુભવીએ કે ભાઈ સૂક્ષ્મ જીવો અથવા તો કીટકો છે વનસ્પતિ એને થોડી ખાય, પણ આ એક સત્ય હકીકત છે કે કીટાહારી વનસ્પતિઓ હોય એ કીટકોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે। હવે એના પછી આગળ જઈએ તો મૃતભજીવી, હવે જો શબ્દ થોડો અજાણ્યો છે પણ એની આપણે ચર્ચા કરશું એટલે વ્યવસ્થિત સમજાય જશે। તો મૃતભજીવી હોય એટલે શું, તો કે આવી ટેક્સ્ટ બુક ની અંદર જે છે અને એની કઈક એક મિનિટ, આપણે ખબર છે કે મૃતભજીવી હોય એટલે કે મૃત અથવા તો સડી ગયેલા, મૃત અથવા તો સડી ગયેલા પદાર્થની ઉપર અથવા તો પદાર્થ દ્વારા જે વનસ્પતિઓ પોષણ મેળવે એને આપણે કઈ કેવી વનસ્પતિઓ કહીએ, મૃતભજીવીઓ। તો આ મૃતભજીવી વનસ્પતિ કેવી હોઈ શકે, એક બે ઉદાહરણ આપણે જોઈએ તો ખબર પડે, તો કે ચોમાસાની અંદર,
ચોમાસાની અંદર એવી ફૂગ ઉડી નીકળે, કોઈ પણ ભેજવાળા જગ્યાએ આપણે કોઈ ચામડાની વસ્તુ હોય તો એની ઉપર રુવાડે રુવાડે વાળી ફૂગ ઉડી નીકળે, અથવા તો આપણે કોઈ ખાદ્ય પદાર્થ છે એ ખુલ્લામાં ફેંકી દીધા હોય, અથવા તો ભેજવાળી જગ્યાએ અથવા તો હુફાળી જગ્યાએ કોઈ ચામડાની વસ્તુ રાખી હોય તો એની ઉપર વાઈટ અથવા તો કથ્થાઈ કલરની આવી વનસ્પતિ ઉગી નીકળે, જેને આપણે ફૂગ તરીકે ઓળખીએ છીએ. તો આપણે મૃતોપજીવીની વાત કરીએ તો ચોમાસાની અંદર હજી એક વસ્તુ આવી ઉગી નીકળે જેને આપણે મશરૂમ તરીકે ઓળખીએ. તો કે ગોળાકાર છત્રી જેવી વનસ્પતિ ઉગી નીકળે લાકડાઓ ઉપર અથવા તો અન્ય કોઈ સડેલા પદાર્થો ઉપર, બરાબર. તો આને આપણે મૃતોપજીવીઓ કહી શકીએ. તો મૃતોપજીવીના કદાચ તમને બે ઉદાહરણ પૂછે તો એક છે ફૂગ, એક છે મશરૂમ, બરાબર. તો હવે આ મૃતોપજીવી વિશેની આપણે આખી ચર્ચા કરી. હવે આપણે પ્રવૃત્તિ 1.2 આપેલી છે, એના દ્વારા આપણે ફૂગ કેવી રીતે ઉગી નીકળે અથવા તો આ મૃતોપજીવી વનસ્પતિઓ કેવી રીતે ઉગી નીકળે એની વિશેની આ પ્રવૃત્તિ છે. તો એની અંદર તમને એવું કીધું છે કે એક બ્રેડનો ટુકડો લેવાનો છે, એને ભીનો કરવાનો છે, એટલે કે એની ઉપર પાણી છાંટી અને 2-3 દિવસ સુધી એને કોઈ હુફાળી જગ્યાએ મૂકવાનો છે. તો આ હુફાળી જગ્યાએ મૂકતા શું થશે? તો કે એ થોડાક દિવસની અંદર એની ઉપર જે આવી કાટા કાટા વાળી અથવા તો રુવાટી વાળી વનસ્પતિ ઉગી નીકળશે. તો આ વનસ્પતિ ઉગશે એને આપણે શું નામ આપશું? ફૂગ. તો હકીકતે આપણે ફૂગના બીજાણુઓને ત્યાં આપણે પહોંચાડવામાં કોઈ આપણે ફાળો આપ્યો નથી, પણ હકીકતે હવાની અંદર ફૂગના બીજાણુઓ રહેલા હોય છે જે કોઈ ને કોઈ રીતે એના ઉપર બેસે છે અને ત્યાં એનું પોતાનું પોષણ મેળવી અને ઉગી નીકળે છે. હવે તો કે આપણે એ પણ ખબર પડે કે આ ફૂગથી આપણે કેટલા નુકસાન થઈ શકે. તો કે આપણી કોઈ ચીજ વસ્તુઓ હોય ચોમાસા દરમિયાન એટલે કે વરસાદ ઋતુ દરમિયાન કોઈ પણ જગ્યાએ પલળેલી હોય અને આપણે એને કોઈ પણ જગ્યાએ એમનેમ મૂકી દઈએ તો થોડાક દિવસોની અંદર એની ઉપર ફૂગ ઉગી નીકળે છે. તો આ ફૂગ ઉગવાનું કારણ છે તો કે એને ત્યાં એને લગતું તાપમાન મળે છે અને એનું ટેમ્પરેચર એટલું થઈ જાય છે અને વર્ષા ઋતુમાં આ બાબત વધુ જોવા મળે છે. તો આ પ્રવૃત્તિની વાત કરી, ફૂગ કઈ રીતે ઉગી નીકળે, મૃતોપજીવીની વાત કરી અને કીટાહારી વનસ્પતિઓની વાત કરી. હવે આપણે આગળ આના જેવો જ ટોપિક સમજવાના છીએ. હવે આપણે આનાથી આગળ પાઠ પૂર્ણ થવાના સ્વરૂપમાં છે ત્યારે અમુક એવા શબ્દ છે કે જેની ચર્ચા કરી લઈએ અને એક આપણો પાઠમાં મુદ્દો છે જેની ચર્ચા કરી અને આપણે પાઠને પૂર્ણ કરીશું. તો કે આપણે એમ ટેક્સ્ટ બુકની અંદર એક લાઇકેન શબ્દ આવ્યો છે, તો આ લાઇકેન છે એ એક પ્રકારની ફૂગ જેવી વસ્તુ છે. તમને ખબર છે કે ચોમાસા દરમિયાન આપણે રસ્તાઓની આજુબાજુ રહેલા ઝાડવાઓની ફરતે કથ્થાઈ કલરના ધાબાઓ જોવા મળે છે. તો આ ધાબા છે એ લાઇટેનના હોય એવું આપણે સમજીએ છીએ. હકીકતે આ લાઇકેન છે એ એક ખૂબ પ્રકારની વનસ્પતિ છે જે પણ પરપોષી છે એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. તમે જોશો કે રસ્તાઓની આજુબાજુ આપણે ચાલીએ ત્યારે રસ્તાઓની આજુબાજુની જે ઝાડ હોય એના થડની ઉપર એટલે કે આપણે આવા 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 ધાબા જોવા મળે છે જે કથ્થાઈ કલરના હોય છે, તો આપણે એને લાઇકેન કહેશું. હવે એના પછીનો એક મુદ્દો છે કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. તો કે આપણે ખબર છે કે વનસ્પતિ જમીનમાંથી બધા પોષક તત્વો લે છે. હવે આ પોષક તત્વો એક સમયે શું થશે? તો કે એક સમયે પોષક તત્વો એની અંદરથી પૂર્ણ થઈ જશે. તો હવે ફરી પાછા આ પોષક તત્વોને જમીનની અંદર કઈ રીતે લઈ આવવું? તો કે જમીનની અંદર પોષક તત્વો ફરી પાછા લઈ આવવા માટે આપણે ખબર છે આપણે છાણિયું ખાતરનો ઉપયોગ કરીએ છીએ અથવા તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા અન્ય રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ
કરીએ છીએ કે જેના દ્વારા જમીન ની અંદર ફરી પાછા પોષક તત્વો રિન્યુ થાય છે એટલે કે નવા પોષક તત્વો એની અંદર ઉમેરાય છે જે ફરી પાછી વનસ્પતિઓ ઉપયોગમાં લઈ શકે છે તો આ જમીનમાં પોષક તત્વો ફરી આવી રીતે લઈ શકીએ પછી બીજા નંબરની અંદર આપણા બગીચાની અંદર માળી અથવા તો આપણે આપણી રીતે વૃક્ષોની અંદર અથવા તો ફૂલ છોડની અંદર આવા ઘણા પ્રકારના ખાતરો નાખી અને એને નાઇટ્રોજનની ઉણપ પણ પૂરી પાડી શકીએ હવે કાલના મુદ્દામાં આપણે જોયેલું હતું કે 78% વાતાવરણની અંદર શું રહેલું છે તો કે નાઇટ્રોજન હવે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ વનસ્પતિ કરી શકતી નથી તો એને આપણે નાઇટ્રોજનને વાતાવરણમાંથી જમીનમાં દ્રાવ્ય કરવા માટે આપણે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જરૂરી છે તો કે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણ સ્વરૂપમાં નાઇટ્રોજન રહેલો હોય છે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને વનસ્પતિને ફરી પાછું પોષણ આપે છે તો આપણે આખો પાઠ વ્યવસ્થિત મુદ્દાસર સમજી ગયા હવે આપણે આની ટેસ્ટ કાલે મૂકીશું તો એક વખત આ ચેપ્ટરને પાછું રિવિઝન કરી લેવું અને ફરી પાછું વાંચી ટેક્સ્ટ બુકની અંદર વાંચી અને એની નોંધ કરવી જે અગત્યની વ્યાખ્યાઓ હતી એ લખીને અહીંયા લઈ આવવાની રહેશે બરાબર તો કાલે આપણે આની